वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। आजे जे ग्रंथनी कथा केटला वर्षो थी आपने श्रवण करीए छीए एम कही शकाय स्वामीनारायण संप्रदाय में 200 वर्ष पछी जे ग्रंथ द्वारा मोटी क्रांति सर्जाणी छे। आ ग्रंथ लखाणो 200 वर्ष पहला પણ પ્રગટ થયો આજે આપણા સમયમાં, એટલે આપણે એટલા તો ભાગ્યશાળી કહેવાય ને કે આ અમૃત આપણા ભાગમાં આવ્યું। અને એ અમૃત કોના પ્રતાપે, કયા મહાપુરુષના દાખલાને લીધે? સદગુરુ આધારાનંદ સ્વામી આ ગ્રંથના પ્રણેતા છે। આજે પણ વડતાલમાં મુક્તાનંદ સ્વામીનું આસન એ જગ્યા છે। નંદ સંતોની ધર્મશાળા વડતાલમાં દર્શન કરવા જજો। ગોપાળાનંદ સ્વામીનું આસન છે, મંજુકેશાનંદ સ્વામીનું આસન છે, નિત્યાનંદ સ્વામીનું આસન છે। એકદમ પહેલું આસન મુક્તાનંદ સ્વામીનું હતું, કાળાંતરે એ જગ્યા દબાઈ ગઈ છે, અત્યારે આસન દેખાતું નથી, પણ એ જ જગ્યા એ આસનની ઉપર બુરજ છે। વડતાલમાં તમે એન્ટર થાઓ દરવાજાની બાજુમાં એ બુરજવાળી જગ્યામાં આ ધારાનંદ સ્વામીએ બેસીને જિંદગીનો છેલ્લો આખો સમય 13 વર્ષ જેટલો સમય સ્વામી આ ગ્રંથ લખવામાં કાઢ્યો। આવી લાઇટો નહોતી, આવા કોમ્પ્યુટરો નહોતા, આજના જેવી કલમ પેન નહોતી, અને તેમ છતાં 1,00,000 કરતાં વધારે ચોપાઈનો ગ્રંથ સ્વામીએ લખ્યો। આ નાની વાત કહેવાય, મહારાજ ક્યાં બેઠા હતા, શું વાત કરી હતી, કેવું ચરિત્ર કર્યું હતું, દાદા એટલી નાની નાની વાત સ્વામી યાદ કેમ રાખી હશે? સ્વામી આ ગ્રંથમાં લખ્યું, હું આ ગ્રંથ લખતો નથી, મને મારી આંખ સામે દેખાય છે એ ચરિત્ર હું નોંધું છું, આ ગ્રંથ હું નથી લખી રહ્યો, ભગવાન સ્વામિનારાયણ મારી પાસે લખાવી રહ્યા છે। આ મહારાજનું સર્વોપરીપણું, મોટા રાજા અને મહારાજાઓએ લાખો અને કરોડો રૂપિયા આપ્યા છતાં પણ જે ગ્રંથો તૈયાર ન થયા, એવા ગ્રંથો ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ ઐશ્વર્ય જોઈ અનુભવી નંદ સંતોએ તૈયાર કર્યા। આપણા મંદિરમાં લગભગ 4 વર્ષથી આ કથા ચાલે છે, હજી તો 10% ગ્રંથ પૂરો થયો છે, કે 15% ના કહેવાય, 10-12% ગણો ને, હજી કેટલા ટકા બાકી છે? આટલો મહાન અને વિશાળ આ ગ્રંથ જે સદગુરુ સંતે આપ્યો, એવા મુક્તાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય સદગુરુ આ ધારાનંદ સ્વામી એમનો આજે પ્રાગટ્ય દિવસ છે। સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ, એ મહાપુરુષની કૃપા જેનું આપણે રોજ દર્શન કરીએ છીએ આ ગ્રંથ દ્વારા, સ્વામીના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરીએ કે સ્વામી આ કથા
અમે તો કરીએ છીએ અમારી બુદ્ધિ પ્રમાણે, અમારી સાથે અમારી બુદ્ધિમાં આપ પધારો. આપે જેવી રીતે મહારાજને જાણ્યા, મુક્તાનંદ સ્વામીની મુખથી પ્રગટ થઈ રહ્યા વાતોને આખી જિંદગી યાદ રાખી ભક્તરાજ દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામીના સંવાદને આ ગ્રંથમાં ગોથ્યો. અમે એ ગ્રંથને બરાબર આપ જેમ ધારો છો એમ જ સમજી શકીએ એવી પ્રાર્થના કરી અત્યારે આપણે આ ગ્રંથમાં પ્રવેશ કરીશું. પૂર 7મું, તરંગ 13મું, ચાલુ કરતા પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાન શ્રી હરિ ભુજનગરમાં પધાર્યા છે, દિવાળીનો ઉત્સવ કરી રહ્યા છે. ભગવાન શ્રીહરિનું દિવ્ય કાર્ય જોઈને જગજીવન મહેતા બળી મર્યો છે, અસુરોનું સંગઠન કર્યું, વૈરાગી બાવાઓને ભેગા કર્યા, કોઈ પણ રીતે ભગવાન સ્વામિનારાયણ અને એના ધર્મને ખલાસ કરી નાખવા માટે પ્રતિજ્ઞા કરી. બધાએ મહારાજને સમાચાર મળ્યા કે અસુરો મોટો ઉપદ્રવ કરવાના છે. મહારાજે પણ સંતોની મીટિંગ કરી, તમામ સંતોને ભેગા કર્યા અને ઉપદેશ આપ્યો, સંતો આપણો ધર્મ સહન કરવાનો છે અને જે સહન કરે છે ને એ સાચો સાધુ છે. દુષ્ટની દુષ્ટતા જોઈ આપણે આપણી સાધુતા છોડી દેશું એમાં ભગવાન રાજી નથી. માટે અસુરો ગમે તેવા ઉપદ્રવ કરે આપણે ધીરજ રાખવાની છે, સહન કરવાનું છે, એ જ સાધુનો સાચો ધર્મ છે. આવો ધર્મ શાસ્ત્રોમાં લખ્યો છે પણ અમારે આ ધર્મને પ્રગટ કરવો છે. કેવી વાત કરી, પૃથ્વી પાસેથી ગુણ ગ્રહણ કરજો, ક્ષમા. પૃથ્વી ઉપર આટલા બધા લોકો ઉપદ્રવ કરે છે ને, તેમ છતાં પૃથ્વી બધા ગુનાને માફ કરે છે. પાણી પાસે શીતળતા છે એમ સંતો તમારા હૃદયમાં હંમેશા શીતળતા હોવી જોઈએ. પવન વાયુ એમાં ગતિ છે, અખંડ ગતિશીલ છે. દુષ્ટો ગમે એવા ઉપદ્રવ કરે તમે નિરાશ ન થતા, હતાશ ન થતા, આપણું જે કાર્ય છે, આપણું જે મિશન છે એમાં સતત આપણે આગળ વધતા રહીએ. આકાશ અસંગી છે એમ આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુ, પદ કે પ્રતિષ્ઠા એમાં ક્યારેય બંધાઈએ નહીં. મહારાજે અદ્ભુત વાતો કરી છે. શુભ ગુણ ગ્રહે, શુભ ગુણ આવે. સાધુ આખી દુનિયામાંથી સારું ગ્રહણ કરે અને દુષ્ટ આખી દુનિયામાંથી ખરાબ ગ્રહણ કરે. અને સંતો અસુરો ગમે તેમ બોલે, એની સામે તમે જો ગમે તેમ બોલશો એમાં તમારી સાધુતા શું? સાધુની તો વાણી પણ મીઠી હોય, એની વાણીમાં સાધુતા હોય, એની આંખમાં સાધુતા હોય, એના હાથમાં સાધુતા હોય. મહારાજ વાત કરે છે, કુહાડો ચંદનના ઝાડને કાપે છે છતાં ચંદનનું ઝાડ એ કુહાડાને પણ સુગંધ આપે છે. એક વૃક્ષને લોકો પથ્થર મારે છે પણ પથ્થર મારનારને પણ વૃક્ષ મીઠા ફળ આપે છે. તો ઝાડ પાસેથી, ચંદનના વૃક્ષ પાસેથી આપણે પણ આટલું શીખીએ, ચંદન જેવા બનવું હોય ને તો આપણે પણ બીજાને શીતળતા આપવી પડશે. અને સાચો સાધુ એમાં એટલી મોટી તાકાત છે કે સાચો સાધુ, એની સાધુતા જ્યારે સાચી હોય ને ત્યારે અસાધુ પણ એના પ્રસંગે કરીને સાધુ બની જાય છે. હવે આપણે કથા શરૂ કરીએ છીએ. માટે સાધુએ સંતોના અમૃતમય ગુણોને વારંવાર વિચારવા, ભગવાનના સંત અને ભક્ત તેમણે આવા વિચારો કરવા. વિચાર્યા વિના સાધુતાના ગુણ રહેતા નથી. આ જગતમાં એક અતિ મોટું સંશોધન થઈ ચૂક્યું છે અત્યારે, અતિ મોટું, કે કોઈ પણ માણસ એને તમારે બદલવો હોય ને તો એના વિચાર બદલવા જરૂરી છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનો, આજથી 70 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ. એનું મિશન એક જ હતું કે જો હવે આ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો આ પૃથ્વી આખી ખલાસ થઈ જશે. હાઉ ટુ સ્ટોપ થર્ડ વર્લ્ડ વોર,
યુદ્ધ થાય એમાં કોઈનું ભલું નથી, આપણું પણ નહીં, સામેવાળાનું પણ નહીં. આ મિશન હતું. પણ આ મિશનની શરૂઆત કેમ કરવી? યુનોમાં સૌથી પહેલી મિટિંગમાં સૌથી પહેલો વિચાર મૂકવામાં આવ્યો કે યુદ્ધ પહેલાં માણસના મનમાં શરૂ થાય છે અને પછી મેદાનમાં શરૂ થાય છે. મેદાનમાં યુદ્ધને અટકાવવું હોય તો પહેલાં ક્યાં અટકાવવું પડશે? મનમાં અટકાવવું પડશે. મનમાં અટકાવવા માટે શું કરવું પડશે? મને આ બધું વાંચવામાં જાણવામાં રસ. ગુરુજી, અમે નાના હતા ત્યારથી અમને એવા સંસ્કાર આપ્યા. યુનોની બે વાર આખી ટૂર લીધી. એકવાર ગુરુજી સાથે ગયા, એકવાર અમે સંતો ગયા. દુનિયામાં અસંભવ ગણાતા પ્રશ્નો એ લોકોએ સાથે બેસી ચર્ચાઓ કરી, અનેક વાર મિટિંગો કરી એને સોલ્વ કરી નાખ્યા. યુનોની મુખ્ય પાંચ ચેમ્બરો છે, એમાંની એક ચેમ્બર એનો મેસેજ જ છે, મુખ્ય મેસેજ, કે દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી જે સાથે બેસીને ચર્ચા કરીએ તો ઉકલે નહીં. પાછળથી ચર્ચા કરીએ તો એ પ્રશ્ન વધે છે, પણ સામે બેસી સાથે બેસીને ચર્ચા કરીએ તો ઉકલે છે. ટૂંકમાં કહેવાનું એ, વિચારની આટલી મોટી ભૂમિકા છે. આપણને વિચાર દેખાતો નથી, દેખાય છે, પણ હું બોલું છું એ બોલ ક્યાંથી પ્રગટ થાય છે? વિચારમાંથી. તમે સાંભળો છો એ સાંભળેલી વસ્તુ સ્ટોરેજ સિદ્ધિ ક્યાં થાય છે? વિચારમાં ને. મારા બોલ વિચારમાંથી પ્રગટ થાય છે અને તમારા શબ્દમાં, કાનમાં જે શબ્દ જાય છે એ શબ્દ પણ સીધા કેમાં રૂપાંતરિત થાય છે? વિચારમાં. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, એક માણસ, એના ઘરે ભેંસને પાડું આવ્યું અને ભેંસ બહુ વાલી હતી એટલે ભેંસનું પાડું અતિ વાલું થયું, આખો દિવસ ઉપાડીને ફેર્યા કરે. હવે નાનું હોય ત્યારે પાડું, પણ મોટો થાય પછી. પણ સ્વામીએ આ દ્રષ્ટાંત આપી વાત કરી કે આ માણસ આ પાડરૂને, નાના બચ્ચાને ઉપાડીને આખા ગામમાં ફરતો હતો, તો આદત એવી હતી, તો પરિણામ શું આવ્યું કે પાડું મોટો પાડો થઈ ગયો, પણ ઉપાડવાની આદત આની હતી ને, તો મોટા પાડાને ઉપાડી શકે ને આખા ગામમાં ફરતો હતો. અસંભવ વાત લાગે ને. અત્યારે એવા છે માણસો, અત્યારે આવા અસંભવને સંભવ કરનારા છે. પણ ગોપાળાનંદ સ્વામીએ આ દ્રષ્ટાંતે કરીને વાત કરી, એવી રીતે અભ્યાસે કરીને સદરૂચિ કેળવવી, અભ્યાસે કરીને સદરૂચિ કેળવવી, સારા વિચાર કેળવવા. આજના વિચાર જ બગડેલા છે. હવે ટીવી જોતા હોય, એમાં કેટલા મર્ડર ને બધું જોતા હોય, હવે વિચાર કેવા થાય? અને વિચાર કરતા કરતા પાછું સુવાનું, એટલે આખી રાત શું ચાલવાનું? માણસ બગડ્યો છે ને, એના મૂળમાં માણસના વિચાર બગડ્યા છે. મહારાજે સંતોને ટકોર કરી, સંતો આપણે સાધુ છીએ, કોઈ ગમે તેવું કરે, પણ આપણે પોઝિટિવ થિંકિંગ કરો, હંમેશા સારું વિચારો, હંમેશા સવળું વિચારો. એનું જે થવું હોય તે થશે, કેમ કે અંતે કરતા કરતા ભગવાન છે. કોઈકને દંડ દેવાનું આપણે નક્કી કરીશું, પણ ભગવાને નહીં ધાર્યું હોય તેને દંડ નથી જ મળવાનો. અને ભગવાને કોઈકને દંડ આપવાનું ધાર્યું હશે તો આપણે રોકવા જશું તો પણ નથી રોકવાનું. આપણા હાથમાં તો કેવળ આપણે શું કરવું એ જ છે. માટે સંતો, આવો સાધુતાનો વિચાર કરતા શીખો. વિચાર કર્યા વિના સાધુતા ટકતી નથી. જેટલો વિચાર કરવામાં આવે એટલો કામમાં આવે છે. માટે સદવિચાર કરવો તે સાધુતામાં ઉપયોગી થાય છે. જ્યારે સાધુતાના વિચાર કરવામાં આવે છે ત્યારે તેમાં અપાર સાધુતા આવે છે, એની સાધુતા વધવા જ લાગે છે. તમે બધા ભક્તો કથા સાંભળો છો, ઘણા સાંભળી નાખે છે અને ઘણા સાંભળી રાખે છે. આટલું જ કરવાનું છે. સાંભળી નાખે છે અને ઘણા સાંભળી રાખે છે. આકાશમાંથી જેટલું પાણી પડે છે એ બધું દરિયામાં જાય તો ખારું થાય છે, અને ખેતરમાં
કે કોઈકના કામમાં આવે તો સારું થાય છે. એમાં કથાના શબ્દો જો શબ્દ જ રહેશે તો કામ નહીં કરે, પણ આપણા વિચાર સુધી પહોંચી જશે ને આ શબ્દો, તો આપણા આત્મામાં બહુ મોટું બળ આપશે. એટલી મોટી તાકાત આ શબ્દોમાં છે. સંતતા શીખે સંતતા પાવે, અસંતતા નિકટ નહીં આવે. સંતતા ગુણ કો શીખે જાય, સંતતા ગુણ કો શીખે જાય, ગુણ માત્ર સો શીખે તાય, ગુણ માત્ર સો શીખે તાય. સાધુતાને શીખે ને તો જ સાધુતાને પામે છે, પછી અસાધુતા તેની નિકટ પણ આવે નહીં. જેણે સાધુતાનો ગુણ શીખી લીધો ને તેણે બધા ગુણ શીખી લીધા. આ જગતમાં શીખવા જેવી કઈ વસ્તુ છે? સાધુતા. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ડારો દેનારા ભીમસેન જેવા તો ઘણા મળશે, પણ યુધિષ્ઠિર જેવી સાધુતા રાખે ને એના ઉપર ભગવાન રાજી થાય છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે, ધોબીએ ધોબી થાય ને એવા તો ઘણા હોય આ જગતમાં. ઈટો કા જવાબ પથ્થર છે, કોઈ એક મારે તો બે, કોઈ નાળીની જેવડી દે તો સામે તરબૂજ જેવડી. આ તો જગતમાં બરાબર ચાલે છે ને. નાવું તો બધાને ફાવે, પાછું ના ફાવે. સુરા બાપુ સભામાં મોડા આવ્યા, મહારાજે પૂછ્યું કેમ ભગત મોડા પડ્યા? મહારાજ મારા બે બળદ કોક ચોરી ગયો. મહારાજે ખરખરો કર્યો. સુરા ખાચર કે મહારાજ ચિંતા ના કરો, એમ કે મારું ખેતર બંધ પડે એમ નથી. કેમ? હું રાત્રે ગયો ને તો બીજાના ચાર ઉપાડી આવ્યો. આ બધા રસ્તા એવા છે, ઢાળ નીચે હોય ને ત્યાં પાણીને જવું સહજ છે, એમ માણસને પણ આવા નીચાણવાળા રસ્તા છે ને સહજ ગમે છે. ઉર્ધ્વગતિનો માર્ગ એ અઘરો છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયઃ વદંતી. ઉપનિષદો એમ કહે છે, ભગવાનના માર્ગે ચાલવું, ધર્મના માર્ગે ચાલવું, સત્યના માર્ગે ચાલવું, તીખી તલવારની ધાર ઉપર ચાલવું ને એવું કપરું છે. એનું ફળ પણ એટલું મોટું ને મહાન છે. આજે અઘરું લાગશે, પણ એ પાળીશું ને તેનું ફળ પણ એટલું મીઠું અને મોટું મળશે. ભગવાન સ્વામિનારાયણ સંતોને સાધુતાનો પાઠ શીખવાડે છે, સાધુનું ઘડતર કરે છે. શું કરે છે? સવારની કથામાં બ્રહ્માનંદ સ્વામીની કેવી પરીક્ષા લીધી મહારાજે. સ્વામીને પૂછ્યું, તમે સત્સંગી થયા છો? આવું પૂછ્યું. કેવી આકરી કસોટી લીધી. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, તમે અમારા છો માટે અમારે તમારે વિશે તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. ભગવાન સ્વામિનારાયણે સંતો અને હરિભક્તોનું જે ઘડતર કર્યું છે ને, આ સંપ્રદાયની આખી દિવ્યતા 200-200 વર્ષ પછી પણ તમે જો, આજે આવા સાધુઓ છે, આવા સાધુઓ દાદા, આ નાની વાત છે. શ્રીજી મહારાજે કરેલી વાત એવી ને એવી પરંપરામાં આજે 200 વર્ષ પછી તાજી છે. બોલો, તમે તમારા દીકરાને કંઈક વાત કીધી હોય, એમણે એમના દીકરાને, 7 પેઢી સુધી એકને એક વાત ચાલતી હોય, એવું કોઈ ઘર જોયું તમે? કોઈ ઘર જોયું કે મારા દાદાના દાદાના દાદાએ આ વાત કરી હતી? અહીંયા કેટલી પેઢીથી એક સરખી વાતો. આ ભગવાન સ્વામિનારાયણે સંતોને સાધુતા આપી છે એનું પરિણામ છે. જેણે સાધુતા શીખી લીધી ને તેણે બધા ગુણ શીખી લીધા. જ્યાં સુધી સાધુતારૂપ ગુણને નથી શીખ્યો ત્યાં સુધી માનો તે કશું જ નથી શીખ્યો. બીજા બધા ગુણ આવે પણ સાધુતા ન આવે તો કશું નથી. માટે સાધુતાનો ગુણ સર્વોપરી છે, અને ભગવાન પણ તે ગુણને હૃદયમાં અને શિર પર ધારણ કરી રહ્યા છે. સાધુ આગે ભગવાન હિ જેહા,
दिन आधीन रहत हे तेहा। अजय भगत आ लोयाधाम तो जुओ, अमारा अजय भगत केटली मोटी यात्रा करीने हे दादा, अने एमां पाछी केटली लांबी जर्नी करीने, 30 कलाक प्लेननी जर्नी करीने जेटले उपाड़ीने आव्या छे, અને તોય આજે બુધવારનો નિયમ એટલે સાંજે સભામાં આવી ગયા. ધન્ય છે તમને, હા તમને જોઈને તો અમને બળ મળી જાય, આનંદ થાય કે ના ભક્તો કેટલું નિયમ રાખે છે. આપણા મોન્ટુ ભગત બીમાર થયા, દવાખાને હતા, એમને વચનામૃત વાંચવાનો નિયમ હતો, એટલા બધા ઉદાસ થઈ ગયા કે આજે મારું નિયમ ભંગ થશે, અને છેવટે દવાખાનામાં રહ્યા રહ્યા એમણે આખું વચનામૃતનું નિયમ પૂરું કર્યું. બોલો, પરિસ્થિતિ ગમે તે આવે પણ આપણી મનસ્થિતિ બદલવી જોઈએ નહીં. જિસ દેશ મે જિસ વેશ મે રહો, રાધારમણ 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 કહો. પૂજ્યપાદ ગુરુજીની સાથે તમે રહ્યા છો ને 18-18 દિવસ, હે જોયું ને તમે, એક સરખું સોનાના દોરા જેવું જીવન. હા, દરેક ક્રિયામાં એક જ તાન, ભગવાનને રાજી કરવા અને ભગવાનમાં જોડવા. આ આપણા જીવનની કમાણી, આ જીવનની સાચી યાત્રા, આ આ યાત્રાનો મોટો લાભ છે. કેવી સરસ મહારાજ વાત કરે છે, સાધુ આગે ભગવાન હી જે હા, દિન આધીન રહત હે તે હા, ગુણ અનંત કહાવત જે તે, ગુણ અનંત કહાવત જે તે, સાધુ તમે લીન હોત હે તે તે, સાધુ તમે લીન હોત હે તે તે. ચાલો તમે 5 જણા બેઠા છો, બધાને નાનો પ્રશ્ન, સાધુતાનો ગુણ સર્વોપરી છે. નંબર 1, સાધુતા શીખે એટલે બધા ગુણ આવી જાય. નંબર 2, બધા મહારાજના શબ્દો વાંચું છું, સાધુતા નથી શીખતો એને કશું શીખ્યો નથી. નંબર 3, હજી ઘણું બધું આવશે. સાધુતા એટલે શું હિતેશ ભગત, ફટોફટ સવાલ જ ત્યાં છે. દાદા બોલો, નટુ દાદા બરાબર છે. અજય ભગત દાદા, ઘનશ્યામ દાદા, તમે બધા બોલ્યા ને, વાત બધાની સાચી, પણ ટૂંકમાં કહી દઉં, સાધુતાનો સીધો અર્થ થાય સાધનોતી સ્વકાર્યાણી પરકાર્યાણી યહ સહ સાધુ, જે પોતાનું કામ સિદ્ધ કરે અને બીજાનું પણ કામ સિદ્ધ કરે. પોતાનું આત્મકલ્યાણનું કાર્ય છે એમાં પણ એ જરાય વિક્ષેપ ન આવવા દે, અને બીજો કોઈ એનું જે કામ કરતો હોય એમાં પણ એ વિક્ષેપ ન નાખે. એ સમજે કે એનું જે કામ હોય એ ભગવાન જાણે ને એ જાણે. સાધુતાનો સીધો અર્થ થાય સરળતા અને સહન કરવું. આ 2 જ અર્થ થાય, કાં સરળતા અને કાં સહન કરવું. સાધુનું જીવન સહજ હોય સરળ હોય એમાં બધું આવી ગયું ને દાદા. પછી એ જે પોતે સરળ હોય અને સહજ હોય એ જ ભગવાનમાં જોડી શકે ને. સાધુતાનો ગુણ એટલો મહાન ગુણ છે, મહારાજની વાત કરી રહ્યા છે. સાધુ આગે ભગવાન હી જે હા, સાધુની આગળ તો ભગવાન પણ દીન અને આધીન થઈ જાય છે. જેટલા અનંત સદગુણ કહેવાય છે તે બધા સદગુણ સાધુતામાં લીન થઈ જાય છે. સુખરૂપ અક્ષર તત્વ માયાથી પર છે, અને અક્ષરથી પણ પર પુરુષોત્તમ તે છે. તેવા પુરુષોત્તમ, કેવા પુરુષોત્તમ, જે અક્ષરથી પણ પર છે એવા પુરુષોત્તમ, તે પણ સાધુને જોઈને તેને પોતાથી પણ પર માને છે. લો,
अनुव्रजाम्यहं नित्यं पूयेत्यंघ्रिरेणुभिः। साधुना ચરણની રજ ઉડતી હોય અને મારા માથા ઉપર પડે, ભગવાન કૃષ્ણ એમ કહે, હું એમ માનું પવિત્ર થઈ ગયો। વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, એવી જેના હૃદયમાં ભગવાનની નિષ્ઠા છે એવા સંતના ચરણની રજને તો અમે માથે ચડાવીએ છીએ। કેટલી મોટી વાત છે સાધુતા, એટલે કેટલી મોટી વાત। આ મહારાજના શબ્દો સાંભળો હજી। ભગવાન પણ સાધુને પોતાથી પર માને છે। મહારાજ વચનામૃતમાં બોલ્યા, એવા સાધુના દર્શનને તો અમે ઈચ્છીએ છીએ। કેમ જે સાધુને ભગવાન સિવાય કોઈ વસ્તુ અધિક નથી હોતી। સાધુ તો ભગવાનના ચરણમાં લપેટાઈને રહે છે, સાધુની દ્રષ્ટિમાં ભગવાન સિવાય બીજો કોઈ પૂજ્ય નથી। તેવી જ રીતે ભગવાનને પણ સાધુ વિના બીજો કોઈ પૂજ્ય નથી। રામ સરિસ કો, મિસ્ટેક થઈ ગઈ, ભરત સરિસ કો રામ સનેહી, જગ જપ રામ, રામ જપ જેહિ। રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ એમ કહે, આ જગતમાં જો મોટો મહિમા કહેવો હોય ને, મહિમા બધાનો છે। હનુમાનજીનો મહિમા છે, લક્ષ્મણજીનો મહિમા છે, માતા સીતાનો મહિમા છે, પણ તુલસીદાસજી મહારાજ એમ લખે છે, ભરત સરિસ કો રામ સનેહી, જગ જપ રામ, રામ જપ જેહિ। બધી અગ્નિ પરીક્ષામાં નંબર 1 જે લાવ્યા હતા ને, એ તત્વ હતું કોણ? ભરતજી। કેટલી આકરી કસોટી ભરતજીની થઈ છે। ભગવાન રામ ભરતને યાદ કરીને એમની આંખો આંસુથી છલકાવા લાગે। ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે આખી દુનિયા રામ 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 કરે છે, પણ એ રામ પણ એકાંતમાં અખંડ, જગ જપ રામ, રામ જપ જેહિ। રામ ભરતને યાદ કરે છે, બોલો। ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયાને ત્યારે આવી સાધુતા મુક્તાનંદ સ્વામીમાં હતી। આવી સાધુતા કે જેણે મહારાજના હૃદયને વશ કરી લીધું। તમે કલ્પના કરી શકો છો, નીલકંઠવર્ણી વનવિચરણ કરવા નીકળ્યા છે ને, 12,000 કિલોમીટર કરતાં વધારે ઉઘાડા પગે ફર્યા છે। મોટા મંદિરો, મોટા મઠો, મોટા રાજા મહારાજાઓ કોઈ જગ્યાએ અટક્યા નહીં। એ નીલકંઠવર્ણીના પગ લોજમાં એક નાનકડા આશ્રમમાં બંધાયા, શું જોઈને? મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને, વિચારો તમે। અને એ મુક્તાનંદ સ્વામીની સાધુતા મહારાજે જોઈ, કેવી જોઈ તે ભગત, અજેબત કેવી જોઈ! વચનામૃતના પાને પાને દેખાય, હા। ઘણી બધી એવી કથા છે, ઘણી બધી એવી કથા છે। મુક્તાનંદ સ્વામી તો મહારાજને સંભાળતા, પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રાણ પ્યારા સંતોને યાદ કરે એમાં મુક્તાનંદ સ્વામીનું નામ આવે ને, એટલે મહારાજની આંખો છલકાઈ જાય, રડી પડતા। આપણે બધા મુક્તાનંદી છીએ, મુક્તાનંદ સ્વામીની પરંપરાના છીએ, આપણને ગૌરવ હોવું જ જોઈએ। દુઃખની વાત છે, હું ઘણીવાર કથામાં કહું છું ને, કે આ સત્સંગમાં ઘણી બધી મિસ્ટેકો થઈ છે, થઈ રહી છે, ખુલ્લેઆમ જાહેરમાં થઈ રહી છે। સ્વમત અને સ્વસ્વાર્થને સિદ્ધ કરવા માટે મુક્તાનંદ સ્વામીનું સ્થાન આ સંપ્રદાયમાં સત્સંગની માં બિરુદ કોણે આપ્યું હતું? શ્રીજી મહારાજે, માનું બિરુદ। શ્રીજી મહારાજના ગુરુ સ્થાને આખી જિંદગી રહ્યા, મહારાજ ગુરુતુલ્ય માન આપતા। આટલું મહાન પાત્ર, પણ મુક્તાનંદ સ્વામી વિશે આજે પણ સત્સંગમાં ગમે તેવી વાતો કરનારા, જાહેરમાં વાતો કરનારા, તાળીઓ પાડનારા છે। અણસમજુ માણસો કહેવા કેવા કેવા એ પછીની વાત, પણ આપણે મુક્તાનંદ સ્વામીને સમજીએ, આવા મહાન સંત હતા। શ્રીજી મહારાજ શું બોલે છે? અક્ષર એના કરતાં પણ પર છે પુરુષોત્તમ નારાયણ, અને એ પુરુષોત્તમ નારાયણ પણ કોને પર માને છે? એકાંતિક સાધુને પોતાથી પણ પર માને છે, બોલો।
અને એવી સાધુતા ક્યાં ક્યાં જોવા મળી? હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ત્યાં મુક્તાનંદ સ્વામી છે ને તો સર્વોપરી સાધુ છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ બે માટે બોલ્યા કે સમુદ્રને કોઈની ઉપમા આપી ન શકાય, સૂર્યને કોઈની ઉપમા આપી ન શકાય, એમ આ સત્સંગમાં એક મુક્તાનંદ સ્વામી અને બીજા જીવુબા, આ બે એવા છે કે જેને કોઈની ઉપમા સંભવે નહીં. ગોપાળાનંદ સ્વામીમાં સાધુતા આવી, મહારાજે સ્વામીને મુક્તાનંદ સ્વામીની સાથે રાખ્યા છે. ગુણાત્યાનંદ સ્વામીમાં સાધુતા આવી, તમે જુઓ શાસ્ત્રો વાંચો, મુક્તાનંદ સ્વામીના યોગ્ય કરીને મુક્તાનંદ સ્વામીમાં જેવી સાધુતા હતી એવી ગુણાત્યાનંદ સ્વામી સાધુતા આવી. સંપ્રદાયનો એકાદ નાનો પ્રસંગ લઈ અને લોકો એટલું પિષ્ટ પેષણ કરી રહ્યા છે, સત્સંગને ટ્વિસ્ટ કરી રહ્યા છે, ત્યારે દુઃખ થાય. મુક્તાનંદ સ્વામીની સાધુતા, રામચરિત માનસમાં ભરતજીની સાધુતા જે શાસ્ત્રોમાં લખાણી છે એની આપણે ચર્ચા કરી. એવી સાધુતા ભગવાન સ્વામિનારાયણના સમયમાં ઘણા બધા સંતોમાં હતી, આજે પણ એવી સાધુતા છે. હંમેશા સાચા સાધુનો મહિમા છે છે અને છે. ભગવાન એમ કહે છે, મારા કરતાં પણ વિશેષ છે, ભગવાન કરતાં પણ સંતનો મહિમા વધી જાય છે. એટલે તો મુક્તાનંદ સ્વામીએ ગાયું, ગુરુ મહિમા હરી સે અધિકાઈ ભાગ્ય બળે, બરાબર મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. ભવ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આદિક દેવો અને સિદ્ધોને મુક્તો એ બધાને શ્રીહરિ પ્રસન્ન થઈને ગુણો આપે છે, ઐશ્વર્ય આપે છે, પણ સાધુતારૂપી ગુણને આપતા નથી. ભગવાન બધું આપે, ઐશ્વર્ય આપે, સારા સદગુણ આપે, પણ સાધુતા કોઈને આપતા નથી. જે સાધુ હોય તેના મનમાં ક્યારેય ઉદ્વેગ આવે નહીં. હવે આપણે સાધુતા આપવાના નથી ભગવાન, આપણે મેળવવી પડશે. સાધુતા એટલે તમે કોઈકને સહન કરશો ને એટલે ભગવાન ઓટોમેટિક તમારા ઉપર રાજી થશે, એનું નામ શું? સાધુતા. હું તમને એક ચોખ્ખી વાત કરું, આપણું સારું બોલે એનું તો આપણે સારું બોલવાના જ, આ તો વેપાર છે, આ વાસ્તવિકતા નથી. વેપારીની દુકાને જાય ને કોઈ 5 રૂપિયા આપે તો શું કરશે? 5 રૂપિયાની વસ્તુ આપશે. તમારું કોઈ સારું બોલે તમે શું કરશો? એનું ખરાબ બોલવાના ક્યારે? તમને કોઈક માળા પહેરાવશો તમે શું કરશો? એનું તમે માળા પહેરાવશો. સારું કરે એનું સારું કરવું ને આ સાધુતા નથી, એમાં છુપો સ્વાર્થ છે. કોઈ ખરાબ કરે એનું પણ સારું કરવું, કોઈ ખરાબ બોલે એનું પણ સારું બોલવું, કોઈ ખરાબ ઈચ્છે એનું પણ સારું ઈચ્છવું, આનું નામ સાધુતા. આવી સાધુતા જ્યાં હોય ને ત્યાં ભગવાન હંમેશા એની સહાયમાં રહે છે, એની રક્ષા કરે છે. બાકી આ જગતમાં મહારાજ વચનામૃતમાં કહે, ભીમસેન જેવા ડારા દેનારા તો એની ક્યાં કમી છે, ઢગલો પડ્યા છે. યુધિષ્ઠિર જેવી સાધુતા, દુર્યોધનને બધા દુર્યોધન કહેતા, પણ એનું ઓરિજિનલ નામ શું હતું ખબર છે? સુયોધન હતું. એનું ઓરિજિનલ નામ સુયોધન હતું, પણ એટલો દુષ્ટ માણસ હતો કે એનું ઓરિજિનલ નામ કોઈને ખબર નથી. એના મૂળ નામથી એને એક જ વ્યક્તિ બોલાવતા, કોણ? યુધિષ્ઠિર. હંમેશા યુધિષ્ઠિર એનું નામ શું કહેતા? સુયોધન. આટલો નીચ માણસ હતો. આપણે જાણીએ છીએ કથા કે મહાભારતની, દુર્યોધનને કહેવામાં આવ્યું કે આખા નગરમાં હસ્તિનાપુરમાં એકાદ સારો માણસ શોધી કાઢ. દુર્યોધને આખા હસ્તિનાપુરમાં રથ ફેરવ્યો, એને એક સારો માણસ ન મળ્યો. આખું નગર ખરાબ છે, આમાં કોઈ સારો, બધું બગડી ગયું છે. હવે પછી થોડા સમય પછી યુધિષ્ઠિરની પરીક્ષા કરી, એને પૂછ્યું કે આખા નગરમાં એકાદ, ના દુર્યોધનને કહ્યું આખા નગરમાં એક સારો માણસ શોધી કાઢ, એકે સારો ન મળ્યો. યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું આખા નગરમાં એક ખરાબ શોધી કાઢ, એને આખા હસ્તિનાપુરમાં દુર્યોધન પણ ખરાબ ન દેખાણ. મહારાજના મતે આ સાધુતા છે, સહન કરવું, જતું કરવું. સામેવાળો ગમે એટલો દુષ્ટ, પાપી, ઉદંડ, અધર્મી હોય તેમ છતાં આપણને એમાં કંઈક સારું દેખાતું હોય તો બોલીએ, ન દેખાતું હોય તેને છોડી દઈએ. ખોટી પ્રશંસા કરવી એમાં પણ મહારાજ નથી માનતા,
પણ એમાં એકાદ સારો ગુણ હોય તો આપણે એની ચર્ચા કરીએ, ન હોય તો આપણે ત્યાગ કરી દઈએ. પણ એમાં રહેલો ખરાબ દોષ છે એ દોષની વારંવાર ચર્ચા કરવાથી એ તો ખરાબ જ છે, પણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી વાણી ખરાબ થાય છે, આપણું મન અપવિત્ર બને છે, એ વાત સાંભળીને સામેવાળો પણ અપવિત્ર બને છે. માટે દુષ્ટતાના દુષ્ટ દોષને પણ સંતો સ્વીકારતા નથી. હવે સાધુ કેવા હોય? સાધુ હોય તેના મનમાં ક્યારેય ઉદ્વેગ આવે નહીં. કેમ? જે સાધુ પોતાના ચિત્તમાં ભગવાનની મૂર્તિને રાખે છે અને સહુના મિત્ર થઈને રહે છે એનું મન ક્યારેય ઉદ્વિગ્ન ન બને. જેમાંથી સંતાપ થતો હોય તેનો સાધુ તત્કાળ ત્યાગ કરી દે છે. તેથી સાધુ હંમેશા શાંત રહે છે. કેવા હોય? હંમેશા કેવા હોય? હંમેશા ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સંત, શાંતિ પમાડે તેને સંત કહીએ, એવી શીતળતા હોય, એવી શીતળતા હોય. મોટા મોટા સંતોને સેવા હોય ને, જોડે રહ્યા હોય ને, એને અનુભવ થાય સાધુ પાસે કેટલી ધીરજ, કેટલી શાંતિ. જોયું છે ને? એવી વાતો તો ઘણી છે. સાધુ શાંત અને સુખી કહેવાય છે. સાધુ સિવાય બીજા કોઈને સુખ કે શાંતિ છે જ નહીં. સંતોના ગુણ ઘણા બળવાન છે. હવે અમારે સહુને સાધુતાના બળવાન ગુણો આપવા છે. આમ મહારાજે વાતો કરી, શ્રીહરિએ કહેલી વાતને સાંભળી સંતો મનમાં પ્રસન્ન થયા, હરખભેર બોલ્યા, હે હરે, આપ જે વચન કહેશો તેવી રીતે જ અમારે બધા સંતોએ કરવું છે. તુમ્હારો ગમ તો કરે ના જોવું, તુમ્હારો ગમ તો કરે ના જોવું, એહી સંત કે ગુણ હે સોવું, એહી સંત કે ગુણ હે સોવું, ઓર સંત કે ગુણ હે જે તે, ઓર સંત કે ગુણ હે જે તે, જીય કો મોહ કરાવન તે તે. આપનામાં ગમતામાં રહેવું એ જ અમારા સંતોનો ગુણ છે. તમને જેમ ગમે એમ મારે કરવું છે. તમને હવે અમારે રાજી કરવા છે. બીજા જે સાધુના ગુણ છે તે તો જીવને મોહ પમાડવા માટે છે. બીજા બધા ગુણો છે પણ ઘણીવાર એક ગુણમાં માણસ એવો અટવાઈ જાય કે ગુણમાં અટવાયેલો માણસ ભગવાન સુધી નથી પહોંચતો. આપના વચન પરમ પુનિત છે. આપ જ્યારે જ્યારે રાજી થઈને બોલો છો ત્યારે જેટલા વેદ શાસ્ત્ર વગેરે કહેવાય છે તે બધા આપના વચનમાં આવી જાય છે. તમે આજે જે વાત કરી, વેદ શાસ્ત્ર પુરાણ બધાનો સાર આપી દીધો. ઘણા ઊંડા ઉતરીએ ને તો ક્યારેક ક્યારેક એમ થાય કે આ દેશમાં આજે પણ અમુક દાખલાઓ એવા સાંભળવા મળે, એવા સાંભળવા મળે. મેં હમણાં વચ્ચે વાત કરી હતી, મને શિકાગોવાળા યોગેશ ભગતે ઈમેલ મોકલ્યો છે, મારી પાસે છે. અહીંયા પેન્સિલ્વેનિયામાં એક છોકરો સ્કૂલમાં જાય, આમિસ લોકોની સ્કૂલ, આડેધડ ગોળી ચલાવે, કેટલા બધા છોકરાઓને મારી નાખે, પોલીસ આવી જાય, એ સ્યુસાઇડ કરી લે, કેટલા બધા બાળકોને મારી નાખ્યા, દીકરાઓને. કેટલી કરુણ ઘટના કહેવાય ને. પોતે આત્મહત્યા કરી લીધી. સાંભળજો હં, આ સત્ય ઘટના છે. અહીંયા પેન્સિલ્વેનિયામાં હમણાં થોડા વર્ષ પહેલાં બનેલી. એ આમિષ લોકો ભેગા થાય, ભેગા થાય અને પહેલો નિર્ણય શું કરે ખબર છે? કે આજે જેમ આપણા ઘરમાં દુઃખ છે એમ પેલો જે સામેવાળો વ્યક્તિ છે આડેધડ ભલે ગોળી ચલાવી પણ એની પત્ની, એના માતા પિતા આપણી જેમ દુઃખી હશે, આપણે પહેલાં એને મળીએ. કોઈ આવો વિચાર કરી શકે? મળીએ એમ નહીં, મળ્યા એ લોકો. હવે આ રિવેન્જની ભાવના, જે વેરની ભાવના, કેટલું ડાયલ્યુટ કરી નાખ્યું. પહેલા લોકો સામે મળી પણ કેવી રીતે શકે? એક છોકરો નહીં, 12 થી 13 છોકરાને વિંધી નાખેલા, મારી નાખેલા, કેટલા બધા ઇન્જર્ડ થયેલા. અને આ લોકો એને પણ દિલાસો આપ્યો અને કહ્યું, આવો આપણે સાથે ભેગા થઈને
જેમ અમારે ત્યાં કોઈક મૃત્યુ પામ્યું છે એમ તમારે ત્યાં પણ કોઈક મૃત્યુ પામ્યું છે, દુઃખ તો દુઃખ જ છે. એક સાથે ફ્યુનરલ કાઢીએ, એક સાથે ફ્યુનરલ કાઢ્યું આમિસ લોકોએ, દુનિયાને એક સારામાં સારો મેસેજ આપ્યો, જે ઘટના ઘટી ગઈ છે એને ભૂલી જાઓ, હવે આપણે સુધારીએ, હવે એવા પગલાં ભરીએ કે ફરીવાર આપણા સમાજમાં કોઈ એવી ભૂલ ન કરે. જ્યારે આપણે ત્યાં શું થાય, પેલો એક મારે, સામે પેલો બે મારે, આ બાજુ ત્રણ મારે, પેલો ચાર મારે, પરંપરા કેવી ચાલે? કાળા રંગ ઉપરથી બીજો કાળો રંગ કરી દેવાથી એ ધોળો થાય. આપણે લગભગ શું કરીએ છીએ? કેટલી મોટી સાધુતા કહેવાય ને, આનું નામ છે સાધુતા. કહેવાય છે ને, ઉપકાર ઉપર ઉપકાર કરનારા તો ઘણા બધા હોય, અપકાર ઉપર પણ ઉપકાર કરે એવા વિરલા કોક. આ જે તત્વ છે ને એનું નામ સાધુતા. ટૂંકમાં, કોઈ ખરાબ બોલે એનું પણ સારું બોલે, કોઈ ખરાબ કરે એનું પણ સારું કરે, કોઈ ખરાબ ઈચ્છે એનું પણ સારું ઈચ્છે, આનું નામ સાધુતા. ટૂંકમાં, ભલા બનીએ અને ભલું કરીએ આનું નામ સાધુતા. સારા બનીએ અને બીજાનું સારું વિચારીએ, સારું બોલીએ, સારું કરીએ, થાય તો સારું કરીએ, ના થાય તો મૌન રહીએ. પણ ઘણા તો બેઠા બેઠા ધંધો જે કરતા હોય, કેમ કોઈકનું બગડે? ખબર છે ને તમને, સવારથી આ જ પ્લાન ચાલતો હોય. સંતો કેવી સરસ પ્રાર્થના કરે છે, મહારાજ બીજા બધા ગુણ તો મોહ પમાડે એવા છે, આપના વચનમાં બધા વેદ શાસ્ત્ર પુરાણનો સાર આવી જાય છે, આપ જ્યારે જ્યારે અવતાર ધારણ કરો છો ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારના ચરિત્ર કરો છો, તે ચરિત્રને જોઈને ભક્તોને પ્રેમ ઉપજે છે, અસુરોને ગમતા નથી, અસુરોનો મદ માન હરવામાં આપના ચરિત્રનું તાન હોય છે, અસુર સિવાયના લોકોને આપના ચરિત્ર આનંદકારી છે, તે ચરિત્રોને જોઈને કેટલાય નરનારીઓનો ઉદ્ધાર થઈ જાય છે, આપના ચરિત્ર મેઘ સમાન છે અને મનુષ્યરૂપી વૃક્ષ માત્રના જીવન પ્રાણ છે. હવે ચાર પાંચ દ્રષ્ટાંત આવે છે, ધ્યાનથી સાંભળજો. પરંતુ જવાસાના જેવા, આ એક નાનું એવું જીવડું આવી ગયું છે ને, જવાસાના જેવા જે આસુરી જીવ છે, તે આપના ચરિત્રરૂપી વરસાદથી જળ મૂળમાંથી સુકાઈ જાય છે. જવાસાના બીજનો એવો સ્વભાવ છે, તેને વરસાદ ગમતો નથી, તેમ આસુરી જીવો એવા જ હોય છે, તેમને સહેજે જ ભગવાન ઉપર વેર હોય છે. અસુરોની અપેક્ષાએ સંતો અને ભગવાનનો પ્રતાપ અમાપ દેખાય છે. જેમ રાત કરતાં દિવસના ઉપર ભાવ વધારે હોય છે, તેમ અધર્મ કરતાં ધર્મ ઉપર દરેક જીવને ભાવ વધારે રહેવાનો છે. અંતે તો સત્યનો જ વિજય થવાનો, અંતે તો સાધુતાનો જ વિજય થવાનો, પણ એના માટે એક કસોટી એટલી અઘરી હોય છે ને, એ કસોટી આવે ત્યારે પણ સાધુતાને પકડી રાખવીને એ કપરું કામ છે. જેમ જેમ અસાધુ વધતા જાય છે, તેમ તેમ સંતોના ઉપર ભાવ પણ વધતો જાય છે. આજે આ કળિયુગમાં તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણના સાધુ પ્રત્યે લોકોને કેટલો ભાવ છે દેખાય આવે. ગમે ત્યાં તમે જાઓ, દેશમાં વિદેશમાં, આ સાધુને જોઈ રાજા મહારાજાઓ પણ ઝૂકી જાય છે. ખબર છે ને તમને, લાખ બગલાની આગળ એક હંસનો દેખાવ વધારે આશ્ચર્યકારી દેખાય છે, કરોડ ગધેડામાં પણ અશ્વનું રૂપ જોવા યોગ્ય હોય છે. અશ્વના દર્શન તો મોટા મોટા રાજાઓ પણ કરે છે, જેવી જેની જાતિ હોય તે પ્રમાણે તેને ચાહનારા હોય છે. ગધેડાને ચાહનારા કેવા હોય? અને અશ્વના ચાહક તો રાજા હોય છે, કેમ જે અશ્વ તો રાજાના આંગણે શોભે છે. માનો કે આંકડાના મોટા વનની વચ્ચે, આંકડાના મોટા વનની વચ્ચે એક જ આંબાનું ઝાડ છે, અને તે આંકડાના બધા વૃક્ષોમાં ફળ હોવા છતાં બધા લોકો કયા ફળની ઈચ્છા રાખે? આંબાના ફળની. કોઈ આંકડાના ફળની ઈચ્છા રાખે?
એક જ આંબો હોય તેને દેખીને બધા આંકડાની નિંદા કરે છે. બસ એવી રીતે જગતમાં કોઈક જવાસા જેવા હોય છે, એની સામે આપણે ન જોતા, બરાબર. હંમેશા સત્યનો વિજય છે. હંમેશા એક દિવસ જીવ પ્રાણી માત્રને સત્ય ઉપર જ ભાવ થવાનો છે. કદાચ થાય કે ન થાય, ભગવાન તો રાજી, સત્યવાળા ઉપર જ થવાના છે. માટે ધર્મનો માર્ગ, સાધુતાનો માર્ગ ક્યારેય છોડવો નહીં. આપણે ભગવાનના ભક્ત છીએ, ભક્તિનો માર્ગ, ભગવાનને ગમે એ માર્ગ ક્યારેય છોડીએ નહીં. હંસ અને બગલાની વાત કરી, ગધેડો અને અશ્વની વાત કરી, આંબા અને આંકડાની વાત કરી. એની વાત કરીને શ્રીજી મહારાજ કહેવા એ જ માગે છે કે જેમ આંકડા કરતાં આંબાની કિંમત, બગલા કરતાં હંસની કિંમત અને ગધેડા કરતાં અશ્વની કિંમત હંમેશા અધિક છે, એવી રીતે જગતમાં ગમે એટલા દુષ્ટ હશે પણ એના કરતાં સંત અને ભક્તની કિંમત વધારે જ રહેવાની છે. ખૂબ સરસ આ વાત સમજવા જેવી છે. જ્યારે પરીક્ષા લેવાય ને ત્યારે આ વસ્તુ યાદ રાખવી ને એ થોડી કઠણ છે, પણ ત્યારે જો આવી ધીરજ રાખી શકે, સાધુતાને સાચવી શકે તો મહારાજ ખૂબ રાજી થાય. આપણે જાણીએ છીએ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સાથે નીકળ્યા છે અને વૈરાગી બાવાઓએ પકડ્યા, બેસાડી દીધા, રૂમ બહારથી બંધ કરી દીધી અને બાર આંગણામાં બેઠો બેઠો છરો ઘાય, છરાને ઘસતા જાય અને વૈરાગી બોલતા જાય કે આજે તો જીવન મુક્તાના બે સાધુના નાક અને કાન કાપી નાખવા છે, જોર જોરથી બોલે. અંદર બેઠેલા બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આ બાવો તો આજે દુષ્ટ છે. અને ત્યારે બાવા પણ એટલા બધા એવા ક્રોધી હતા ને, એવા અડબંગ હતા ને, ભાંગ પી પીને કેવા થયા હોય. હવે કોઈના નાક કાન કાપવા એ બાવાનું સાધુનું કર્મ છે? એને સાધુ કહેવાય જ ને, એટલે બાવો શબ્દ કહેવાય ને. પેલા સાહિત્યકારો બહુ સરસ વાત કરે કે ઘરમાં પેલા ઝાડા થાય એને બાવા કહેવાતા, કેમ કે એને ખંખેરવા પડે, ઝાપટવા પડે. એમ કે સમાજમાં જે ઝાપટવા જેવા હોય ને એ બધા બાવા, અને પગે લાગવા જેવા હોય ને એ બધા સંત. એમ જગતમાં આવા ઝાપટવા જેવા સાધુઓ બહુ થયા. પેલા બાવાએ પકડ્યા છે સંતોને, પૂરી દીધા, છરો ઘસવા લાગ્યો. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આ નક્કી આજે કાપી નાખવાનો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી, તમે તો ભગવાનના સ્થાને છો, આજનો દિવસ છૂટ આપો, ખાલી મારી હાજરીમાં તમારા નાકકાન કાપે હું કેમ જોઈ શકીશ? સ્વામી એક દિવસ છૂટ આપો, બાવાની હિંમત કેમ ચાલે નાકકાન કાપે આપણે જોઈ લઈએ. આવી કથા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું ખબર? બ્રહ્મ મુનિ, થોડી ધીરજ રાખો, મહારાજે આપણને શું કહ્યું છે? ગમે તેવી પરીક્ષા આવે સાધુતાને છોડવી નહીં. આપણે એની સામે એના જેવા થશું તો શ્રીજી મહારાજ રાજી થશે? બ્રહ્માનંદ સ્વામી શાંત થઈ ગયા. શું મહારાજને ગમશે? તમે જાણો છો ખોખરાના વનમાં એકવાર મેમદાવાદમાં લડાઈ થયેલી, મહારાજે બધા સંતોને ઉપલા માળે મોકલી દીધા અને પરમાનંદ સ્વામી મૂળ ક્ષત્રિય હતા, દરબાર હતા, લોહી ઉકળી ગયું, લડાઈ એવી ઘમાસાણ ચાલતી હતી, એક બાજુ 12 પાર્ષદો અને બીજી બાજુ 200 બાવા, તલવાર ચીપ્યા, ભાલા લઈને મહારાજને સંતોને મારવા આવેલા 12 પાર્ષદો અને સામે કેટલા 200 બાવાઓ, એવું યુદ્ધ ચાલેલું, મારો કાપો, હવા અવાજ આવે અને પરમાનંદ સ્વામી તલવાર લઈને કૂદી પડ્યા યુદ્ધમાં. કેટલાને માર્યા ને કાપી નાખ્યા અને સ્વામીનો કાન કપાયો, આખો કાન કપાઈ ગયો. પાછળથી મહારાજને ખબર પડી, શ્રીજી મહારાજને એટલું બધું દુઃખ થયું, સાધુના લાલ કપડાં ઉતારી નાખ્યા. સંત, તમે અમારી સભામાં શોભો નહીં, સાધુનો ધર્મ છે કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, તમે હવે આ કપડામાં ન શોભો. મહારાજે કપડાં ઉતાર્યા, સફેદ કપડાં પહેરાવી દીધા. વેરાભાઈ એમનું નામ હતું, પણ સ્વામીના હૃદયમાં એટલું બધું લાગી આવ્યું કે મારા આ સ્વભાવે મને ભગવાનને રાજી કરતા અટકાવ્યો. પછી તો એમણે પોતાનો સ્વભાવ આખો બદલી નાખ્યો. સત્સંગની બહુ લાંબી કથા છે. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા, સ્વામી આમાં શ્રીજી મહારાજ રાજી થશે?
હું છૂટ આપી દઉં તો શું મહારાજ રાજી થશે? અને સ્વામી કદાચ આ બાવો નાકકાન કાપી નાખશે. તો કેટલા જન્મમાં આપણે સ્ત્રી છોકરા માટે નાકકાન કપાવ્યા છે, તો આપણા ઉપર મહારાજ રાજી થશે. આ જન્મે આપણે કોના માટે નાકકાન કપાવ્યા? મહારાજ માટે. ધીરજ રાખો, મહારાજ ગમે ત્યાંથી આપણી રક્ષા કરશે. એ નાકકાન કાપશે તોય રક્ષા કરશે, એ નહીં કાપે તોય રક્ષા કરશે. કેવી મુક્તાનંદ સ્વામીની સાધુતા! સ્વામી સુરતમાં ભિક્ષા માગવા નીકળ્યા, બધા જાણે છે આ કથા. સ્વામી જતા હતા અને એવામાં એક અભાગણી સ્ત્રી, એને સ્વામીને જોઈને એટલો બધો ફિટકાર, દ્વેષ છૂટે ને, પોતું મારતી હતી, એ ગંદા પોતાને સ્વામીના મોઢા ઉપર માર્યું. એને બોલો, સાધુની ભિક્ષામાં કંઈક આપીએ, ના આપી શકીએ તો કંઈ નહીં, મૌન રહીએ, પણ દુષ્ટ દુષ્ટતા છોડતો નથી. ડોશીએ પોતું સ્વામીના મોઢા ઉપર માર્યું. પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા જુઓ. અમે તો સંત છીએ, કોઈ ભાવથી આપે કે કુભાવથી આપે, સારી વસ્તુ આપે કે ખરાબ વસ્તુ આપે, બધી અમારે સ્વીકારવી જોઈએ. પોતું લઈ લીધું સ્વામીએ. સાથેના સંતોએ કહ્યું, સ્વામી આ શું કરશો, લઈ લો લઈ લો, આ કામ લાગશે. એ પોતું લીધું, એ પોતું ધોયું, એમાંથી તાતણા કાઢ્યા, એની દિવેટ કરી અને એ દિવેટથી મહારાજની આરતી કરાવી. આ બાજુ મહારાજની આરતી થાય અને પેલી બાજુ ભગવાને પેલી સ્ત્રીના હૃદયમાં પ્રવેશ કર્યો. એ સ્ત્રીના હૃદયમાં એમ થાય કે સાધુને મોઢા ઉપર મેં પોતું માર્યું. કેટલા બધા સંતો હતા, એક શબ્દ બોલ્યા નહીં, નજર નીચી હતી, એ પોતું લઈને પ્રેમથી જતા રહ્યા. આમ કોઈક કોઈકને મારે અને માણસ સહન કરી લે અને એ મારની વસ્તુ પ્રેમથી સ્વીકારી લે, આવું ક્યાંય જોવા મળે? પશ્ચાતાપ થયો, આખી રાત ઊંઘ ના આવી, તપાસ કરી સાધુઓ ક્યાં હતા, ક્યાં રહે છે. શોધતા શોધતા સંતોના દર્શને આવે ખબર પડે, આ સાધુ તો સ્ત્રીઓ સાથે વાત નથી કરતા. અતિભાવ થયો, સત્સંગી થાય અને ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરે. વિચારો, સંતને સંતપણારે મનવા નથી મફતમાં મળતા, એ નથી મફતમાં મળતા રે, ના મૂલ ચૂકવવા પડતા રે, સંતને સંતપણારે મનવા નથી મફતમાં મળતા. સાધુતાનો અર્થ જ આ છે. કોઈ પોતું મારે તો પણ આપણે એના ઉપર રહેમ નજર રાખીએ. કોઈ નાકકાન કાપવા તૈયાર થાય, બોલો હવે નહીં કરે આવું, આપણે એટલો જ વિશ્વાસ રાખો, તોય બોલવું અઘરું છે. ભગવાન રક્ષા કરે જ છે, પણ એકવાર પરીક્ષા કરે ત્યારે એવી કરે ને. પેલા નેપાળમાં રસ્તામાં જોયું હતું ને તમે, પહોંચશું કે? આંકડાનું વન ગમે એટલું મોટું હોય તો પણ કિંમત તો આંબાની જ થાય છે. ગધેડાઓનું ટોળું ગમે એટલું મોટું હોય તો પણ કિંમત તો ઘોડાની જ થાય છે. બસ એવી રીતે જે તેવા અસાધુ છે તે બધા જ સાચા સંતોની સ્તુતિ પ્રશંસા કરે છે. ગમે એટલા ખોટા હશે ને તો પણ એને લીધે આપણો મહિમા વધે છે. એમ કોણ કહે છે? સંતો મહારાજને કહે છે. મહારાજ અમે જાણીએ છીએ, કિંમત તો સાધુતાની જ છે. એ ગમે એટલું દુષ્ટ કામ કરશે ને એમાં એ વધારે દુષ્ટ દેખાશે, વધારે ખરાબ દેખાશે અને લોકોને ખબર પડશે જ, આજે નહીં તો કાલે. એટલે અમારી કિંમત તો ઓછી થવાની જ નથી. માટે મહારાજ અમારે તો તમને રાજી કરવા છે, તમે જેમ કહો એમ કરવું છે. અને તે અસાધુઓ જે કાંઈ મુખથી બોલે છે તે બોલીને પણ સ્વયં સંતોની પ્રશંસા જ કરે છે. કેમ કે ગમે તેવું બોલે એટલે ઇનડાયરેક્ટલી શું સંતો કહે છે, એ અમારી પ્રશંસા કરે છે. પ્રશંસા કરે કોઈ દિવસ? પણ આ સાધુની સાધુતા છે, એને દુષ્ટની ગાળમાં પણ પોતાની પ્રશંસા દેખાતી હોય અને દુષ્ટને સાધુની પ્રશંસામાં પણ પોતાનું અપમાન દેખાતું હોય. હા, મેં જોયું છે ઘણીવાર મોટા સંત ઉદારતાએ કરીને કોઈકને ખૂબ સારા શબ્દ બે કહે ને તો એ પેલાને ગમે નહીં, એને તેજો દ્વેષ થઈ ગયો હોય, અવળી આંટી પડી ગઈ, અવળું જ લે, દયા કરે તો પણ અવળું લે. અને સંત કેવા હોય?
કોઈ અવળું કરે તો પણ એને સવળું લે. માટે સાધુતા કેટલી મહાન છે એની વાત આપણે શ્રવણ કરી. સાધુતા એટલે શું? સવળું લેવું, સહન કરવું, આ સાધુતાના મુખ્ય ગુણો છે. આપણે પણ આપણા જીવનમાં મહારાજને રાજી કરવા હોય તો આવા ગુણો કેળવીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિએ આસુરી ઉપદ્રવને સમજીને સંતોની આગળ સાધુતાની મહત્તા જણાવી એ નામે 13મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.